Good afternoon, I'm your host Janice. Friends, kaink navu, kaink vishesh. Umda vanagi nu swapna to darek gruhini jyoti j hoy chhe. Pan jyare samay na taal par chalvanu hoy, to bija koi ni paase thi recipe shikhvani apeksha to 100% hoy j. Ane ena mate ame to chhie j. To hu laine aavi chu aaj ni ve special recipes. Let's begin our today's show. Nokhi anokhi rasoi powered by Tirupati Cooking Oil. વાનગી જેટલી યુનિક હોય એટલી ખાવાની તત્પરતા વધી જાય તો આવી જ યુનિક રેસિપી લઈને આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે ગીરાબેન સુરતથી તો ચાલો તેમને જ પૂછીએ કે તે આજે આપણને શું શીખવવાના છે ગીરાબેન તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીના રસોડે આજે આપણે કઈ બે સ્પેશિયલ રેસિપી શીખવાના છીએ આપણે પહેલી બનાવીશું ઓનિયન ગાર્લિક ચીઝ ફરસી પૂરી છે અને બીજી રેસિપી છે ચીઝ ગ્રીન પાઉપરજી ઓકે બંને રેસિપીસ કિડને ગમે એવી છે હા ઓકે તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ હા મેંદો ઘી ઓનિયન પાવડર મરી ગાર્લિક પાવડર મીઠું અને ઘી ઓકે એટલે આપણી આ પૂરી જે છે આપણી નોર્મલ ફરસી પૂરી હોય છે એ ટાઈપની જ થશે હા પણ મતલબમાં મેં એમાં ઓનિયન પાવડર અને ગાર્લિક પાવડર અને ચીઝ વધારીને નાખ્યું છે હા એટલે એનો ટેસ્ટ આવશે એક ફ્લેવર આવશે હા એકદમ ફ્લેવર આવશે અને એકદમ ક્રિસ્પી જેવી થશે અને સોફ્ટ હા જેમ ફરસી પૂરી હોય છે મમા મૂકીને ઓગળી હા એ રીતની બનશે ઓકે તો શરૂઆત કરીએ હા સૌ પ્રથમ આપણે પેલા મેંદો લઈશું એક બાઉલ મેંદો છે ઘીનું મોણ લઈશું આમાં મુઠીયા પડતું લેવાનું આવે છે ઘી એટલે આપણે માપનું ધ્યાન રાખવું પડશે હા હા 4 થી 5 કોઈને વધારે જોઈતું હોય કોઈને ઓછું જોઈતું હોય કારણ આપણે ડાયટ વાળા હોય છે ઓછું વાપરે છે લોકો એટલે અત્યારે આપણે 5 ચમચી લીધી છે ગાર્લિક પાવડર છે એક સ્પૂન લઈશું આપણે આ મરી લઈશું કચકચરા વાટેલા મરી છે એ અડધી સ્પૂન લઈશું તમને વધારે જોઈતા હોય તો તમે વધારે બી નાખી શકો છો કોઈને જીરું જોઈતું હોય વાટેલું એ બી તમે નાખી શકો છો આ ગાર્લિક પાવડર છે અડધી ચમચી લઈશું ટેસ્ટ સારો આવશે એનો ચીઝ એક સ્પૂન લઈશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે લઈશું હવે આપણે આને મિક્સ કરી દઈશું હવે હાથેથી કરી દઈશું આપણે ફરસી પૂરી તો યુઝ્યુઅલી બધાના ઘરે થતી હોય નાસ્તામાં પણ આ એક આપણે અંદર ટ્વિસ્ટ આપી રહ્યા છીએ જેથી કરીને કિડ્સ પણ ખાઈ શકે તમે ચકરી બી બનાવો છો એમાં બી તમે ઓનિયન ગાર્લિક તમે વાપરી શકો કોઈ પાસે ઓનિયન ગાર્લિક પાવડર ના હોય તો તમે પેસ્ટ બી વાપરી શકો છો આપણા લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે લોટ બાંધી દઈશું પરોઠા જેવો લોટ બાંધીશું આપણે ઘી હોય છે એટલે પાણીની વધારે જરૂર પડતી નથી એમાં અને આપણે અંદર ચીઝ પણ નાખ્યું છે એટલે સોફ્ટ તો થશે થશે એકદમ સોફ્ટ થશે અને થોડો મસળવાનો એટલે એકદમ હલકી થશે હવે આપણે ઘી લઈશું થોડું એક ચમચી જેટલું આપણો આ લોટ બંધાઈ ગયો છે હવે એના બે સરખા ભાગ કરી લઈશું હવે આપણા લોટ બંધાઈ ગયો છે એના લોહા પાડી દે આપણે વણી લઈએ Thank you.
હવે આપણા વણાઈ ગયો છે, હવે આપણે આ મેદાની ને ઘીની પેસ્ટ બનાવી દઈશું આપણે. ચમચી લઈશું અને બે ચમચી મેંદો. ઓકે, 3 ચમચી ઘી અને 2 ચમચી મેંદાની પેસ્ટ લઈશું. આને ચીણી લેવાનું એકદમ હલકું થઈ જાય ત્યાં સુધી. આ એકદમ હલકું થઈ ગયું છે, હવે આપણે આની પર લગાવી દઈશું. આનાથી અંદરનું જે લેયર પડતું હોય છે, હા એ લેયર એકદમ છૂટા પડશે. હવે આપણે આનો રોલ મારી લઈશું. એક સરખું કરી લેવાનું એટલે ખુલી ના જાય. આ સાઈડની કોર થોડી કાઢી નાખવાની. હવે આપણે લુવા પાડીશું. હવે આપણા પડી ગયા છે, હવે આપણે પૂરી વણી લઈશું. આને દબાવવાનું, દબાવશે તો તમારા પર ખુલશે. ઓકે, એટલે વજન આપ્યા વગર એકદમ હલકા હાથે વણવાનું છે. બહુ જાડી બી નહીં રાખવાની અને બહુ પતલી પણ નહીં રાખવાની. આને ઉખેડો ને ત્યારે એકદમ સાચવીને ઉખેડવાનું, કપડ બધા છૂટા કરી જશે. હવે આવી રીતે આપણે બધી પૂરીઓ વણી લઈશું. આપણી આ પૂરી તૈયાર થઈ ગઈ છે વણીને, હવે આપણે ફ્રાય કરી લઈશું. આવા પર છૂટા પડશે. આવી જ રીતે ઘઉંના લોટની બી બનાવી શકાય છે. એની અંદર થોડો રવો નાખવાનો આવે છે એટલે એકદમ ક્રિસ્પી થશે. મેથી, કસૂરી મેથી આવે એ બી નાખી શકો છો. પછી આપણે સુવાની ભાજી બી નાખી શકો છો. અને આ ટાઈપના બીજા વેરિએશન્સ પણ આપી શકીએ, જેમ કે આપણે અત્યારે કાંદા અને ગાર્લિક લીધું છે. ગાર્લિક અને એકદમ લાઇટ બ્રાઉન જેવી થવા દઈશું જેથી એકદમ ક્રિસ્પી થઈ જાય. એકદમ ક્રિસ્પી થશે, મોમાં મૂકશે એટલે ઓગળી જશે. પહેલા મૂકે ત્યારે ધીમો ગેસ રાખવાનો, પછી ફાસ્ટ ગેસ કરી દેવાનો. તમે બેક બી કરી શકો છો. કઈ રીતે? અને ઓવનમાં મૂકી દેવાનું અને 5-10 મિનિટ માટે, 5 મિનિટ માટે એને એક સાઈડ મૂકવાનું, વળી પાછું ખોલીને બીજી બાજુ પલટાવીને કરવાનું. ઘણા ઓઈલી નથી ખાતા અને તો પણ આટલી જ સ્મૂથ અને ક્રિસ્પી સ્મૂથ આવશે. સ્મેલ આવી રહી છે તળાયું એટલે ગાર્લિક પાવડર. આવી જ રીતે શાક પનીર સાજી બને છે. આપણે આ એક પરનું બનાવ્યું છે એ શાક પનીર આવે. જો હવે આપણે એક લાઈટ ગુલાબી રંગની થઈ ગઈ છે. હવે કાઢી લઈશું.
એવી જ રીતે આ બધી પૂરીઓ કરી લઈશું આપણે. હવે આપણે આ પૂરી કરાવીને રેડી થઈ ગઈ છે, મને શરીર ભેટ આપશો. હવે આ ઓનિયન ગાર્લિક ચીઝ ફરતી પૂરી તૈયાર છે. ફ્રેન્ડ્સ, આપણે શીખ્યા ઓનિયન ગાર્લિક ચીઝ ફરસી પૂરી, તેની રેસિપી લખાવીશ, પણ તે પહેલા નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલ માં લઈશું એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલ. આપણે શીખ્યા ઓનિયન ગાર્લિક ચીઝ ફરસી પૂરી, તેની રેસિપી નોટ કરી લો. ઓનિયન ગાર્લિક ચીઝ ફરસી પૂરી બનાવવા માટે જોઈશે મેંદો 1 બાઉલ, ઘી 4-5 ટેબલ સ્પૂન, ઓનિયન ગાર્લિક પાવડર 1 ટીસ્પૂન, અધકચરા મરી 1/2 સ્પૂન, ચીઝ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, 3 ટીસ્પૂન ઘી અને 2 ટીસ્પૂન મેંદો. ઓનિયન ગાર્લિક ચીઝ ફરસી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં ઘી, ઓનિયન ગાર્લિક પાવડર, અધકચરા મરી, ચીઝ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી તેની કણક તૈયાર કરી લો. ત્યારબાદ એક બાઉલમાં ઘી અને મેંદો લઈ તેની સ્લરી બનાવો. હવે તૈયાર કરેલ કણકની પૂરી વણી તેને ડીપ ફ્રાય કરી લો. ત્યારબાદ એક ડીશમાં લઈ તેને સર્વ કરો. તો તૈયાર છે ઓનિયન ગાર્લિક ચીઝ ફરસી પૂરી. તો ગીરાબેન, પહેલી રેસીપી તો એકદમ ઈઝી અને ક્વિક હતી, હવે બીજી રેસીપી કઈ છે? ચીઝ ગ્રીન પાઉભાજી છે. ઓકે, એટલે યુઝ્યુઅલી આપણા પાઉભાજી રેડ કલર ના હોય, રેડ કલર ની હોય છે, મેં ગ્રીન કલર ની બનાવી છે. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, બ્રેડ છે, ચીઝ છે, વેજીટેબલ બોઈલ કરેલા છે, એમાં વટાણા છે, બટાકા છે, રીંગણ ચીલી ફ્લાવર છે, આ પેસ્ટ છે ગ્રીન, એમાં પાલક છે, ગ્રીન ઓનિયન છે અને કોથમીર છે, ચોપ કરેલા ઓનિયન છે, ચોપ કરેલા કેપ્સિકમ છે, ટોમેટો છે, કોથમીર છે, પાઉભાજી, ગરમ મસાલો છે, ખાંડ છે, મીઠું છે, લીંબુનો રસ છે, જીરું છે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે, લાલ મરચું, હળદર અને ધાણા જીરું અને સર્વિંગ માટે લીંબુ. ઓકે, અને આ રેસીપી આપણે કેટલા લોકોને સર્વ કરી શકીશું? હા, 4 જણા માટે. ઓકે, તો શરૂઆત કરીએ. હા, મને 5 પેન આપી દેજો. આપણે ઓઇલ લઈશું 4 ચમચી, આમાં વધારે ઓઇલ જશે, ઘણા બટર બી વાપરે છે, આપણે ઓઇલમાં બનાવી દઈશું. એ ગરમ થશે એટલે આપણે જીરું નાખીશું. ગરમ થઈ ગયું છે, હવે જીરું લઈશું, આપણે 1/2 ટીસ્પૂન લઈશું. તો તમને આવો વિચાર કઈ રીતે આવ્યો ગ્રીન કલરની પાઉંભાજી બનાવવાનો? મેં એક જગ્યાએ ખાધી હતી પાઉંભાજી, પછી મેં ઘરે આવીને ટ્રાય કરી તો સેમ એના જેવી જ બની, એટલે પછી બનાવવાનું ચાલુ થઈ ગયું. હા, અને વેરિએશન પણ મળી લે, કારણ કે હા, નવું વેરિએશન મળે આપણને. એક્ઝેક્ટલી, પેલી તો આપણે ખાતા જોઈએ છે રેસ, આ થોડું નવું ને ટેસ્ટમાં થોડો ફરક હોય. હા, હવે આપણે આ જીરું થઈ ગયું છે, આપણે ઓનિયન લઈ લઈશું. લગભગ 3 ટેબલસ્પૂન ઓનિયન જોઈશે? હા, ઓન 3 ચમચી કેપ્સિકમ જોઈશે. કેપ્સિકમ આમાં વધારે હશે તો સરસ લાગશે ભાજી, કારણ કે આપણે હા ગ્રીન કલર બનાવીએ છીએ. આ ટોમેટો પ્યુરી છે, 3 ટામેટાની છે, કાચા જ લીધા છે.
આ બોઇલ કરેલા વેજીટેબલ લઈ લેશું એક બાઉલ છે. આમાં જેમ લોકો હોય એ ઓનિયન ને એ નથી વાપરતા લસણ તો ને બટાકા બી નથી વાપરતા તો એની જગ્યાએ કેરા બી નાખી શકે છે. હા હવે આજે ગ્રીન પેસ્ટ બનાવી છે એ લઈ લેશો. આપણે ગ્રીન પેસ્ટ શેની બનાવી છે? પાલક છે, એક બાઉલ પાલક છે, અડધો બાઉલ ગ્રીન ઓનિયન છે ને પા બાઉલ કોથમીર છે. ઓકે એક અડધો બાઉલ લેશો એ. હવે પાણી રેડીશું, એક બાઉલ જેટલું પાણી જોઈશે. હવે એકદમ ગ્રીન કલર આવી ગયો છે. હવે આ બાજુ બાજુમાં લઈ લઈશું એને. તેલ લઈ લેશું, આમાં 5 ચમચી લઈ જશે. તેલ ગરમ થશે એટલે ફરી પાછા જીરું નાખીશું. હવે આપણે આનો વઘાર રેડી કરીએ. હા વઘાર રેડી કરીએ છે. અડધી ટીસ્પૂન જ લેવાનું. હવે આ જીરું થઈ ગયું છે, હવે આ ગેસ ધીમો સ્લો કરી દઈશું. આદુ લસણ મરચાંની પેસ્ટ છે, ટેસ્ટ પ્રમાણે લેવાનું. કોઈને વધારે તીખું જોઈતું હોય ઓછું તીખું જોઈતું હોય. હું અત્યારે 1/2 ચમચી લઉં છું. લાલ મરચું 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, ધાણા જીરું 1 ચમચી લઈશું. આપણે આ પાઉંભાજી ગરમ મસાલો છે 1 ચમચી લઈશું. ખાંડ છે 1 ચમચી લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે એક લીંબુનો રસ છે. અને 2 મિનિટ માટે સાતરવા દેવાનો છે મસાલો. હવે આ વગર આમાં લઈ લઈશું, ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આ વગર રેડી દીધો છે, હવે એને આપણે આનાથી મેચ કરીશું અને એક ભાજી એક રસ કરી દઈશું. એક ભાજી રસ કરતા 1/2 કલાક થશે પાણી બધું બરાબર. હા 2 મિનિટે એને મેચ કરતા રહેવાનું. હવે આપણી આ ભાજી થઈ ગઈ છે, આપણે આ બાઉલમાં લઈ લઈશું, ગેસ બંધ કરી દઈશું. આ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું. હા
હવે આ બાઉલ માં કાઢી લીધી છે. હવે આપણે ચીઝ નાખીને થોડું મેશ કરી લઈશું, અંદર મિક્સ કરી લઈશું. લગભગ 2 ચમચી. હા, કોઈને વધારે જોઈતો તો વધારે બી નાખી શકે. આપણે જે પનીર ભુજી ખાય ને એ રીતનું જોઈશે. હવે આ મિક્સ થઈ ગયા છે, સર્વિંગ બાઉલ માં લઈ લઈશું. આપણે ડેકોરેશન કરીશું. પહેલા આપણે સલાડ બનાવી દઈશું. એક બાઉલ લઈશું, 2 ચમચી ઓનિયન લઈશું, બે ચમચી ટામેટા લઈશું. વધારે ઓછા કરી શકો છો તમે. એમાં લાલ મરચું નાખીશું. ગરમ મસાલો લઈશું, ચપટી ચપટી લેવાનું છે, 7-8 પીસ. મીઠું લઈશું. હવે મિક્સ કરી લઈશું. આપણે પાઉંભાજી જોડે સલાડ તો જોઈએ, પાઉંભાજી સાથે કલ્લું સલાડ જોઈએ. હવે ચીઝ સ્પ્રિંકલ કરીશું એની પર. એક ક્યુબ જોઈશે ચીઝ. એની પર આ સલાડ મૂકીશું અને આ કોથમીરથી ગાર્નિશ કરીશું. સલાડ આપણે લગાડી દઈશું. આ શેકેલા પાઉં ચીઝ ગ્રીન પાઉંભાજી તૈયાર છે. આપણે શીખ્યા ચીઝ ગ્રીન પાઉંભાજી, તેની રેસીપી લખાવીશ, પણ તે પહેલા અનોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલ માં લઈશું એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલ. આપણે શીખ્યા ચીઝ ગ્રીન પાઉંભાજી, તેની રેસીપી નોટ કરી લો. ચીઝ ગ્રીન પાઉંભાજી બનાવવા માટે જોઈશે તેલ 4 ટીસ્પૂન, જીરું 1-2 ટીસ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 3 ટેબલ સ્પૂન, કેપ્સિકમ 3 ટેબલ સ્પૂન, ટામેટાની પ્યુરી 3 નંગ, બોઇલ કરેલા વેજીટેબલ્સ 1 બાઉલ, ગ્રીન પેસ્ટ 1/2 બાઉલ, પાણી 1 બાઉલ, તેલ 5 ટેબલ સ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, આદુ લસણ મરચાની પેસ્ટ 1-2 ટેબલ સ્પૂન, લાલ મરચું 1/2 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, પાઉંભાજી ગરમ મસાલો 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ 1 નંગ, ચીઝ 2 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે ચીઝ, સલાડ અને કોથમીર. ચીઝ ગ્રીન પાઉંભાજી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લો. તેમાં જીરું, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટાની પ્યુરી, બોઇલ કરેલા વેજીટેબલ્સ, ગ્રીન પેસ્ટ નાખીને સાંતળી લો. તેમાં પાણી નાખી ચઢવા દો. બીજી તરફ એક પેનમાં તેલ લઈ તેમાં જીરું, આદુ લસણ મરચાની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, પાઉંભાજી મસાલો, ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તૈયાર કરેલા વઘારને ભાજી પર રેડી અને ભાજીને મેશ કરી થોડી વાર ઉકળવા દો. હવે તેને એક બાઉલમાં લઈ ચીઝ ઉમેરી તેને મિક્સ કરી લો. ત્યારબાદ એક પ્લેટમાં કાઢી તેને ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરી પાઉ અને સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝ ગ્રીન પાઉંભાજી. તો ગીરાબેન, તમે અમારા રસોડે આવ્યા અને અમને આટલી સરસ ભાઈ રેસીપી શીખવી, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. વીટીવી તરફથી આપને આ એક ગિફ્ટ. થેન્ક યુ. બસ તો ફ્રેન્ડ્સ, આ જ રીતે જો તમે પણ અમારા રસોડે આવીને આવી જ યુનિક અને યમી રેસીપીઝ બનાવવા ઈચ્છતા હો તો નોટ કરી લો અમારું સરનામું. વીટીવી ન્યૂઝ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ,
અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687640653. હવે આપ સૌ નોખી અનોખી રસોઈની વાનગીઓ મોબાઈલમાં પણ માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો રસોઈની રાણી એપ અને માણો આપણી વાનગીઓ તમારા ફોનમાં ગમે ત્યારે. ફ્રેન્ડ્સ, આપણે લાઈફમાં ક્યારેક ને ક્યારેક કોઈકને તો બટરિંગ કરવું જ પડે છે, પણ પેટના રસ્તાથી થતું બટરિંગ ઓલવેઝ હેલ્પફુલ હોય છે. તો આવી જ અવનવી અને ડિફરન્ટ રેસિપી સાથે ફરી મળીશ નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન તમે શીખો, બનાવો અને એક્સપેરિમેન્ટ કરતા રહો.